गुजरात में कोरोना नवा 1158 केस साथ कुल आंकड़ो 1,53,923 पर छेल्ला 24 कलाक में 10 ना मौत 1375 डिस्चार्ज। सहकारी डेरी उत्थान 150 करोड़ की फाळवणी राज्य सरकार की मोटी जाहेरात मिल्क फेडरेशन ने पण सहाय। 2007 ना तोड़फोड़ केस में धारासभ्य राघवजी पटेल सहित 5 ने 6 महीना की सजा ने 10,000 नो दंड कोर्टे आप्या जामीन। भाजपना 4 उम्मेदवारों भर्यू फॉर्म काकड़ियाए धारी प्रद्युम्नसिंह अबड़ासा विजय पटेले डांग और अक्षय पटेले करजण थी उम्मेदवारी नोंधावी। अमित शाह अमदावाद में आगमन पेटा चूंटणी ने लई करी शके छे बैठको माणसा में माताजी दर्शन करे तेवी शक्यता। 15-17 ऑक्टोबरे सौराष्ट्र ने दक्षिण गुजरात में भारे वरसाद की शक्यता वेधर वॉच ग्रुप की बैठक में अपाई जानकारी। नमस्कार दर्शक मित्रों, आजना टकोरे जोई रहा छो आपने, आपनी साथे हूं छू दीपा शर्मा। पाटणमां मानवतानो एक एवो किस्सो सामे आव्यो छे जेने सांभळीने तमे पण कही उठशो के मानवता हजू मरी नथी। शहेरमां तिजोरीना व्यवसाय साथे संकळायेला वेपारीए मानवता अने प्रामाणिकताना दर्शन करावता एक वृद्धाने तेनी जिंदगीनी बहुमूल्य चीज वस्तुओ परत करी। વૃદ્ધને પહોંચાડ્યા બહુમૂલ્ય દાગીના અને દસ્તાવેજ, તિજોરી વેચી કાઢ્યા બાદ વેપારીને મળ્યા દાગીના અને દસ્તાવેજ, વેપારીએ પ્રામાણિકતાથી દાગીના વૃદ્ધને પરત કર્યા। પ્રામાણિકતા એ એવો સદગુણ છે જે માત્ર કેળવવાથી સાધ્ય બને, મેળવવા જવાય નહીં। ઘણા લોકો માને છે કે સંપત્તિમાંથી સુખ મળશે, પરંતુ કેટલાક લોકોના કિસ્સામાં એવું નથી હોતું। તેમના માટે પ્રામાણિકતા જ સર્વસ્વ છે। પાટણમાં તિજોરીના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીએ માનવતાના દર્શન કરાવતા શરદભાઈ પટેલ નામના વૃદ્ધને તેના દાગીના પરત કર્યા। જે વૃદ્ધાને પૈસાની જરૂર હતી અને તેના માટે તેમણે તિજોરી વેચી નાખી હતી, જ્યારે નરસિંહભાઈએ 5,000માં તિજોરી ખરીદીને તેને તોડવાનું કામ શરૂ કર્યું, ત્યારે તેમાંથી ગુપ્ત ભાગેથી સોના ચાંદીના દાગીના સહિત જરૂરી દસ્તાવેજો મળી આવ્યા। આ એવા દસ્તાવેજો હતા જેની શરદભાઈને જાણ પણ ન હતી। જૂની તિજોરીમાંથી વેપારીને દાગીના સહિત વર્ષો પહેલા બેંકમાં મૂકેલી હજારોની એફડીના દસ્તાવેજો પણ મળી આવ્યા। મારે બાપ દાદાની તિજોરી હતી, મેં એમને કલર માટે આપેલી હતી, હવે અમને અમે ઘરે બધું ચેક કરીને આપી હતી, પણ સ્ટોર ખાના એવા હતા કે જે અમને ખબર નથી, એ અમે અમને કલર કરવા માટે આપી હતી અને અમે આપીને જતા રહ્યા હતા। પછી એમનો અમને ફોન આવ્યો કે ભાઈ તમારી તિજોરીમાંથી આવા દાગીના નીકળ્યા ને, તો તમે આવીને લઈ જાઓ, એટલે અમે આવ્યા, એટલે અમને તો ખબર જ નથી તિજોરીની અંદર આવું બધું છે। 22 વર્ષમાં 200 તોલા સોના ચાંદી પરત કર્યા। 5,000માં ખરીદી હતી તિજોરી। વેપારીએ છેલ્લા 22 વર્ષમાં 200 તોલાથી વધુ સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડ પણ તિજોરીના માલિકોને પરત કર્યા છે। આ તિજોરી જ્યારે ખરીદી ત્યારે નરસિંહભાઈ જાતે જ શરદભાઈના ઘરે ગયા હતા અને ત્યાં જઈને 4,000ની તિજોરી 5,000માં ખરીદી હતી। કારણ માત્ર એટલું હતું કે વૃદ્ધાએ કહ્યું કે તેમની પાસે ચા પીવાના પણ પૈસા નથી। નરસિંહભાઈએ જ્યારે તિજોરી તોડી ત્યારે શરદભાઈના પૂર્વજોના બહુમૂલ્ય દાગીનાઓ સામે આવ્યા। અમે લગભગ અહીંયા 22-23 વર્ષ થઈ ગયા આ જગ્યામાં, અમે ઘણા લોકોને એમ કે દાગીનાઓ પરત કરેલા, કોઈના 25 તોલા, કોઈના 50 તોલા, કોઈને 10 તોલા, કોઈને 5 તોલા, કોઈને વળી પૈસા આપ્યા છે, લોકોને પૈસા અને દાગીના બંને લોકોને પાછું આપેલું છે। જો આપણે પ્રામાણિક અને નૈતિક જીવન જીવીએ તો લોકો આપણો ફાયદો ઉઠાવશે, પરંતુ કળિયુગના આ સમયમાં ક્યારેક આવી માનવતા પણ મહેકે છે, જે બીજા માટે સુખનો સૂર્યોદય પણ પાથરે છે। પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ।
कोरोना ना कारणे राज्य सरकारे गरबा पर प्रतिबंध मुक्यो छे त्यारे नवरात्रि साथे संकळायेला वेपारने 9 दिवसमां अंदाजे 40 થી 50 કરોડનું નુકસાન અને 20,000 થી વધુ લોકોની રોજગારી જવાનો અંદાજ વેપારીઓએ વ્યક્ત કર્યો। ગરબાનું બુકિંગ નહીં થવાના કારણે સૌથી વધુ નુકસાન પાર્ટી પ્લોટના માલિકોને 30 થી 40 કરોડનો થવાનો અંદાજ છે। શહેરમાં નાના મોટા મળી 300 થી વધુ પાર્ટી પ્લોટ છે। નવરાત્રિની નેગેટિવ ઇફેક્ટ, નવરાત્રિના આયોજન કેન્સલ થતા નુકસાની, પાર્ટી પ્લોટ માલિકોની લઈ ફૂડ બિઝનેસને નુકસાની। અંદાજે 50 કરોડથી વધુનું અમદાવાદના વ્યવસાયિકોને નુકસાન। નવરાત્રિ દરમિયાન 60-70 જેટલા પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન દર વર્ષે થાય છે। प्रत्येक पार्टी प्लॉट नू भाड़ू नवरात्रि दरमियान डेकोरेशन साथे अंदाजे 15-40 लाख सुधीनु होय छे। गरबाना स्थळे फूड कोर्ट पण राखवामां आवे छे, जेथी केटरिंग ना धंधाने 5 करोड़ नुकसान थवानो अंदाज छे। साउंड एंड लाइटिंग ना धंधाने पण 4-5 करोड़ नुकसान थशे, ज्यारे सिक्योरिटी अने ऑर्केस्ट्रा ने पण 2-2.50 करोड़ नुकसाननो अंदाज व्यक्त करवामां आव्यो छे। नवरात्रि पर निर्भर बिजनेस ने नुकसान, 20,000 થી વધુની રોજગારી પૂરી પાડે છે। 2,500-3,000 લોકોની રોજગારીનો પ્રશ્ન ઊભો થયો। કેટરિંગના વ્યવસાયને 4-5 કરોડનો ફટકો પડશે। નવરાત્રિમાં નાના મોટા 50-60 પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન કરવામાં આવતા હોય છે। એક પાર્ટી પ્લોટમાં અંદાજે 40-50 લોકોને નવરાત્રિ દરમિયાન રોજગારી મળતી હોય છે। આ અંદાજ મુજબ આશરે 2,500-3,000 લોકોની રોજગારીનો પણ પ્રશ્ન ઊભો થયો છે। કોરોનાને લીધે કેટરિંગનો ધંધો ઠપ થયો છે, ત્યારે પડતા પર પાટું પડ્યું હોય તેમ ગરબા નહીં થવાને કારણે નવરાત્રિના 9 દિવસ દરમિયાન કેટરિંગના વ્યવસાયને 4-5 કરોડ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કેટરિંગ બંધ રહેવાથી લેબર, રસોઈયા તેમજ અન્ય છૂટક કામ કરનાર અંદાજે 5,000 લોકોની રોજગારી છીનવાઈ છે। સાઉન્ડ લાઇટિંગના ધંધાને 5 કરોડથી વધુનું નુકસાન। નવરાત્રિમાં એક પાર્ટી પ્લોટમાં અંદાજે સાઉન્ડ સિસ્ટમ પાછળ 3 લાખ રૂપિયાનો ખર્ચો હોય છે, જ્યારે લાઇટિંગ પાછળ 6 લાખ સુધીની રકમ ખર્ચાતી હોય છે। અંદાજે 50-60 માણસો આ કામગીરીમાં જોડાયેલા હોય છે। આમાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અંદાજે 4-5 કરોડનું નુકસાન જવાનું ચોક્કસ છે। 700 બાઉન્સર, 400 ગાર્ડ નવરાત્રિમાં બેરોજગાર, 90 લાખથી 1 કરોડ રૂપિયાના નુકસાનની ભીતિ। આ વર્ષે ગરબા બંધ રહેવાને કારણે બાઉન્સરો પણ રોજગારી વિનાના થઈ ગયા છે। નવરાત્રિ દરમિયાન અમદાવાદમાં 500 જેટલા બાઉન્સરોને વિવિધ ગરબાના આયોજકો રાખતા હોય છે, જ્યારે 200 જેટલા બાઉન્સરો અમદાવાદની બહાર અન્ય શહેરમાં બાઉન્સિંગ માટે જતા હોય છે, જ્યારે 400 જેટલા ગાર્ડની પણ આ 9 દિવસમાં નોકરી મળતી હોય છે। કુલ 700 લોકોને રોજના અંદાજે 10 લાખ મુજબ 90-1 કરોડ નુકસાન છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તહેવારોની સિઝન પહેલા ત્રાસવાદી હુમલાનો એલર્ટ વધુ એકવાર આવ્યો। દિવાળી અને નવરાત્રી દરમિયાન ત્રાસવાદી હુમલાની દહેશતને પગલે મોલ મલ્ટીપ્લેક્સમાં સીસીટીવી ફરજિયાત લગાવવાનું જાહેરનામું અમદાવાદ પોલીસે બહાર પાડ્યું છે। ત્રાસવાદી હુમલાની આશંકા, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે અમદાવાદમાં આવેલા તમામ મલ્ટીપ્લેક્સ અને મોલ સહિતમાં જે સીસીટીવીની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા સુચારુપણે રાખવી પડશે। કારણ કે જે પ્રમાણે ઇનપુટ આપવામાં આવ્યા હતા કે આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે, તેને લઈને આતંકવાદી હુમલા છે તે થઈ શકે છે તેવી શક્યતાઓના પગલે જે પ્રમાણે આઈબી દ્વારા જે ઇનપુટ આપવામાં આવ્યા હતા તેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું છે તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જો કોઈ પણ મલ્ટીપ્લેક્સ અથવા તો જો મોલ સંચાલક છે તે લોકો દ્વારા જો આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે। ભીડભાડવાળા અને જાહેર સ્થળો આતંકીઓના નિશાને, મોલ મલ્ટીપ્લેક્સમાં સીસીટીવી ફરજિયાત। આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીના તહેવાર આવી રહ્યા છે, ત્યારે આતંકી સંગઠનો શહેરના ભીડભાડવાળા અને જાહેર સ્થળોને નિશાન બનાવી શકે છે।
જેથી મોલ, મલ્ટીપ્લેક્સ, થિયેટર, કોમર્શિયલ સેન્ટર વગેરે સ્થળો તેમજ પાર્કિંગ અને બેઝમેન્ટમાં પણ સીસીટીવી કેમેરા લગાડવા શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ અપાયો છે, તેમજ સિક્યુરિટી ગાર્ડને મેટલ ડિટેક્ટર સાથે તહેનાત રહેવા સૂચના અપાઈ છે. જાહેરનામાનો ભંગ કર્યો તો કાર્યવાહી, પાર્કિંગ બેઝમેન્ટમાં પણ સીસીટીવી. તકેદારીના પગલારૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવાની સૂચના અપાઈ છે. જાહેરનામામાં હુકમ કર્યો છે કે પાર્કિંગ અને બેઝમેન્ટમાં પણ સીસીટીવી કેમેરા ગોઠવવા પડશે અને તેના ફૂટેજનો રેકોર્ડ ઓછામાં ઓછા 30 દિવસ સુધી રાખવાનો રહેશે. ટોલબુથ પર પણ સીસીટીવી કેમેરા ગોઠવવા પડશે. 10 થી વધુ બેઠક અને ગેસ્ટ હાઉસ, હોટલ, વિશ્રામ ગૃહમાં પણ સીસીટીવી લગાડવાના રહેશે. ધર્મશાળા અને ધાર્મિક સ્થળોએ પણ સીસીટીવી લગાવવાના રહેશે. આ જાહેરનામાનો અમલ 60 દિવસ સુધી થશે. જે કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તેમની સામે ગુનો નોંધવામાં આવશે. બ્યુરો રિપોર્ટ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદ સહિત રાજ્યના પેસેન્જરોની સુવિધા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની મંજૂરી અપાઈ ગઈ છે, જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. માત્ર 20 કિલોમીટર દૂર તૈયાર થશે એરપોર્ટ. અમદાવાદથી 80 કિલોમીટર દૂર બનશે એરપોર્ટ. ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટને લીલી ઝંડી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર્સની ટ્રાફિક સતત વધી રહ્યો છે. હાલમાં એરપોર્ટની ક્ષમતાથી વધુ પેસેન્જરની મુવમેન્ટ થઈ રહી છે. વધુમાં અમદાવાદ એરપોર્ટની ચારે બાજુ હવે જગ્યા ન હોવાથી વધારાના રનવે સહિત તેનું વિસ્તરણ થઈ શકે તેમ નથી. આ સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યના પેસેન્જરોની સુવિધા માટે અમદાવાદથી 80 કિલોમીટર દૂર અને ધોલેરાથી 20 કિલોમીટર દૂર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ એરપોર્ટને કેન્દ્ર અને રાજ્ય સરકારના પર્યાવરણ સહિત તમામ વિભાગોની મંજૂરી મળી ગઈ છે. 100 કિલોમીટર લાંબો 6-લેન એક્સપ્રેસ હાઈવે થશે તૈયાર. અમદાવાદથી ધોલેરા સુધી 3,800 કરોડનો કરાશે ખર્ચ. ધોલેરા એરપોર્ટ સહિત ધોલેરા ઔદ્યોગિક વિસ્તારોમાં આવવા જવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદથી ધોલેરા સુધી લગભગ 3,800 કરોડ રૂપિયાના ખર્ચે 100 કિલોમીટર લાંબો 6-લેન એક્સપ્રેસ હાઈવે તૈયાર કરવામાં આવશે. આ એક્સપ્રેસ હાઈવે તૈયાર કરવા માટે NHAI દ્વારા જરૂરી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સરકાર દ્વારા હાઈવેની વચ્ચે મેટ્રો ટ્રેન પણ દોડાવાશે. કેન્દ્ર સરકારે 100 કરોડની ગ્રાન્ટનો આપ્યો પ્રથમ હપ્તો. એરપોર્ટની જગ્યાએ માટી પુરાણની કામગીરી કરાઈ શરૂ. વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો પણ ફાળવી દેવામાં આવ્યો છે, જેના પગલે એરપોર્ટની જગ્યાએ માટી પુરાણ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે માટી પુરાણ થયાના 1 વર્ષ બાદ એરપોર્ટના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ 2019માં જ આ એરપોર્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હતી, પણ માટી પુરાણની પ્રક્રિયામાં કોરોના મહામારીના કારણે વિલંબ થતાં એરપોર્ટની કામગીરી ટલ્લે ચડી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સામાન્ય રીતે કોઈ યુવાન ભણી ગણી એન્જિનિયર, ડોક્ટર અથવા કોઈકને કોઈક ઉચ્ચ પોસ્ટ મેળવવાની ઈચ્છા ધરાવતો હોય છે, પરંતુ સુરતમાં એક એવો યુવાન છે કે જ્યાં બેચલર ઓફ સિવિલ એન્જિનિયર કરી ચૂક્યો હોવા છતાં પણ રસ્તાની બાજુએ આલુપુરી વેચવા માટે મજબૂર બન્યો છે. એવી તો શું છે મજબૂરી કે તેને આમ કરવા મજબૂર કરી રહી છે, જોઈશું. આલુપુરીનો એન્જિનિયર સુરતના બેરોજગાર યુવાને વ્યવસાય બદલ્યો. શિક્ષણે સિવિલ એન્જિનિયર, પણ કામ આલુપુરીનું વેચાણ. દેશમાં શિક્ષિત બેરોજગારની આમ તો કોઈ કમી છે જ નહીં.
परंतु शिक्षित बेरोजगार बनवा करता आप वडे कई पण करवा माटे पण युवानो मजबूर बन्या छे। कारण मात्र एटलू के कोरोना वायरस नो कपरो कार्ड अने परिवार नी जवाबदारी। आर्थिक संकड़ामण अनुभवी तेना करता भणतर ने अनुरूप न होय तेवो बिजनेस पण करवानो सूरतना शेख सूफियाने स्वीकारी लीधो छे। सूरतना उधना विस्तार में आवेल मीरानगर सोसायटी स्थित झांसीनी राणी गार्डन बहार सूफियान आलूपुरी नो वेचाण करे छे, जे बेचलर ऑफ सिविल एंजीनियर सुधीनो अभ्यास पूर्ण करी चुक्यो छे, परंतु अभ्यास बाद बेक पेन तेना अभ्यास नो दुख बन्यो। बेचलर ऑफ सिविल एंजीनियरिंग मैं कम्प्लीट करी छे, पर एने मरी बेक में प्रॉब्लम होवाने लीधे हूँ कई फील्ड वर्क करी सकूँ तेम नहीं हतो। अने सिविल एंजीनियरिंग में मोस्टली बधी जे पण जॉब हती ते सिविल एंजीनियरिंग में फील्ड वर्क करी सुपरवाइजर तरीके, जेथी हूँ ए जॉब करी सकूँ तेवो सक्षम नहीं हतो, जेना लीधे मारे एक टीचरनी जॉब पण करवी पड़ी अने मैं टीचरनी जॉब पण करी छे। लॉकडाउन पहला सूरत में कर्यो वसवाट, अचानक लॉकडाउन थता सपनाओ थया चकनाचूर। कोरोना काल में आर्थिक संकड़ामण वधी। शेख सूफियान तेनी पत्नी अने परिवार लॉकडाउन पहला सूरत में स्थायी थया हता। नवा वेपार अने धंधानी आशाए सूरत स्थायी थयेला शेख सूफियान ने खबर नहोती के लॉकडाउन लागशे अने तेने भारे मुश्केलीनो सामनो करवानो वारो पण आवशे। लॉकडाउन 5-7 महीना भारे हैये पसार करी कोई रोजगारी नी आशा न देखाता आखरे आलूपुरी नो नानो धंधो शुरू करवा सूफियान मजबूर बन्यो। हाल तेनी ग्रेजुएट पत्नी पण तेने बिजनेस मां मदद करी रही छे। आलूपुरी नी साथे हजु पण एंजीनियर क्षेत्रे काम करवानी इच्छा। हाल भरण पोषण थाय तेटलो करे छे वकरो। हाल शारीरिक तकलीफ ना कारणे सिविल एंजीनियर क्षेत्रे काम करी शके तेम नथी, छता तेने इच्छा छे के आगामी समय मां तेने अनुरूप जॉब मळशे। सूफियान नुं कहेवुं छे के हाल ज्यां सुधी कोई अन्य मार्ग नहीं देखाय त्यां सुधी आलूपुरी नो व्यवसाय करी परिवार नुं भरण पोषण चलावशे। हाल दररोज 30 जेटली आलूपुरी नी प्लेट वेची घरनुं भरण पोषण थाय तेटलो वकरो मळी रहे छे। ध्रुव सोमपુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત। દરેક વ્યક્તિમાં એક કલાકાર છુપાયેલો છે, પરંતુ વ્યક્તિમાં રહેલી પોતાની કળાને નિખારવી અને તેને એક તારા સ્ટેજ પર લઈને પોતાની એક આગવી ઓળખ બનાવવી તે પણ એક કળા છે। આજે આપણે વાત કરીએ કેટલાક એવા અધિકારીઓની જેનું કાર્યક્ષેત્ર સમાજસેવા સાથે જોડાયેલું છે, પરંતુ તેમના અંદર રહેલા કલાકાર તેમને આજે સમાજમાં એક અલગ સ્થાન આપ્યું છે। ફરજની સાથે કલા પણ જીવંત રાખતા અધિકારી, ફરજ અને વ્યક્તિગત જિંદગીને કલાથી જીવંત રાખતા અધિકારી, જીવનમાં શોખ બન્યો સિદ્ધિનું કારણ, મનના વિચારોને વાચા આપવાનું કામ કરે છે કલા। કહેવાય છે કે પિક્ચર સેઝ 1000 વર્ડ્સ, એક ચિત્ર તમને 1000 શબ્દોનું વર્ણન કરે છે। આવું જ કંઈક છે અહીંયા। અધિકારી જનતામાં સેવા તો પૂરી પાડે છે, પણ સાથે જે રીતે તે ચિત્ર બનાવે છે તે ચિત્રો પણ અનેક શબ્દોથી જનતાને સમજાવતા હોય છે। તેમના શોખને લઈને તે પોતાની પ્રતિભાને વધારે ખીલાવી રહ્યા છે। દેશમાં આવા અનેક લોકો છે જેમની પાસે આવા શોખ છે, અને અધિકારીનું કહેવું છે કે દરેક વ્યક્તિએ પોતાની અંદર છુપાયેલા આ શોખને બહાર લાવી તેને જનતા સામે પ્રસ્તુત કરવા જોઈએ અને તેનો સાચો ઉપયોગ કરવો જોઈએ। અહીં આપણે વાત કરી રહ્યા છીએ કેવા અધિકારી જે પોતાની કલાને જ ફરજ પરની પ્રેરણા માને છે। 1999ની બેચના આઈપીએસ અધિકારી અને દિલ્હી આઈઆઈટીમાં અભ્યાસ કરીને સિવિલ એન્જિનિયરની ડિગ્રી મેળવી આજે અમદાવાદ શહેરમાં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા અજય ચૌધરીની। તેમના બીજા પાસાની વાત કરીએ તો તેઓ એક સારા ચિત્રકાર પણ છે। નાનપણથી માતા પિતાની પ્રેરણાથી દોરવાઈને તેમણે પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે પેઇન્ટિંગનું આ કાર્ય તેમનો શોખ બની ગયું। આઈપીએસ અજય ચૌધરી એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ બનાવવાના શોખીન છે અને કહે છે કે તેમને ચિત્રકામથી ઘણી જ પ્રેરણા મળે છે। આ એક મેડિટેશન જેવો છે, અને આ બચપનથી મારી શોખ છે, અને જે મેઇન જોબ છે એમાં બહુ બેલેન્સ વ્યૂ રાખવા માટે અને બહુ સારી ફરજ બજાવવામાં મદદ કરે છે। બાળકોની અન્યથી સરખામણી શું યોગ્ય છે,
ફૂલતી ખીલતી મુરઝાવીએ જો લાગણી શું યોગ્ય છે બાળ મન પીસાય છે હરીફાયના બોજા તળે બીજ ચાવીને કરીએ વાવણી શું યોગ્ય છે બાળ મન અગણિત શક્તિઓ ભર્યો ભંડાર છે એ બધાની એક સરખી માપણી શું યોગ્ય છે તેમના અવાજ અને ગાવાની ઢબ પરથી ખ્યાલ આવી ગયો છે કે ડોક્ટર સાહેબને ગઝલનો શોખ છે જો કે ગાવાની સાથે બાળરોગ નિષ્ણાત ધીરજ બલદાણિયા ગઝલો લખવાનો પણ શોખ ધરાવે છે તબીબના વ્યવસાયની સાથે સાથે તેઓ એક ઉમદા ગઝલકાર પણ છે અને તેમને નાનપણથી ગઝલનો શોખ હતો કોરોના વાયરસના કપરા કાળે તેમને એક કવિ અને ગઝલકાર બનાવ્યા અને આજે તેઓ તબીબી ગ્રુપમાં ગઝલકાર અને કવિઓ તરીકેની અલગ ખ્યાતિ ધરાવે છે એટલે 23 માર્ચના દિવસથી જ આમ તો મેં પહેલી ગઝલ મારી લખી હતી કે આવો આજ અજવાસથી ઉરમાં દીપ જલાવીએ અને આજે છે તે કોરોનાને ખાલી તાળી થાળીથી ના ભગાડીએ પણ ઉરથી ડૉક્ટરોનો જે આભાર છે તે માનીએ એટલે ત્યારથી મેં શરૂઆત કરી અને પછી એ મેં ફેસબુક ઉપર મૂકી પછી વોટ્સએપ સ્ટેટસમાં મૂકી તો ધીમે ધીમે એમાં એવા મિત્રો મળ્યા એમણે કહ્યું કે તમારી પાસે શબ્દ ભંડોળ સારું છે તો તમે એને વ્યવસ્થિત કોઈ ફોર્મમાં લખતા હોય એવા કોઈ મિત્રનો હું તમને પરિચય કરાવું તો એ રીતે પછી મને પરિચય થયો એ રીતે હું લખતો થયો ક્યારેક શોખ સિદ્ધિ અને પ્રસિદ્ધિ પણ અપાવે છે ક્યારેક ક્યારેક વ્યક્તિનો શોખ તેને અકલ્પનીય ખ્યાતિ અપાવે છે જેનું ઉત્તમ ઉદાહરણ પીડિયાટ્રિક ડોક્ટર ધીરજ બલદાણિયા અને આઈપીએસ ઓફિસર અજય ચૌધરી છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદર રહેલા કલાકારને બહાર લાવે છે ત્યારે તેની જિંદગીમાં એક અનોખી ખુશી આવી જાય છે અને ધીરે ધીરે આ શોખ સિદ્ધિ અને પ્રસિદ્ધિમાં પરિણમે છે બ્યુરો રિપોર્ટ સાથે વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ કોરોના થયા બાદ લોકો એન્ટીબોડીના નામે બેફિકર થઈને ફરતા હોય છે પરંતુ દેશમાં આજે નોંધાયેલા 3 કેસ એવા નોંધાયા છે જેમને એકવાર કોરોનાનું સંક્રમણ થઈ ગયું છે દેશમાં 3માંથી 1 કેસ અમદાવાદ અને 1 કેસ મુંબઈમાંથી સામે આવ્યો કોરોના થયા બાદ મને નહીં લાગે વાયરસનું સંક્રમણ મારામાં તો એન્ટીબોડી છે હું શું કામ પહેરું માસ્ક જો મનમાં આવા વહેમ હોય તો કાઢી નાખજો કારણ કે કોરોના પુનઃ એકવાર બનાવી શકે છે શિકાર ગુજરાતીમાં કહેવત છે ને કે ચેતતા નર સદા સુખી આ કહેવત કોરોના કાળમાં તમને હંમેશા કોરોના સંક્રમણથી બચાવી રાખશે કારણ કે કોરોના કાળમાં જેણે રાખી ભાળ તે સંક્રમણથી બચી શકે છે વિશ્વમાં ઘણા સ્થાને બીજી વખત કોરોના થયો હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા જ છે ત્યાં હવે ભારતમાં પણ 3 એવા કેસ નોંધાયા છે જેમને પુનઃ એકવાર કોરોના થયો છે આઈસીએમઆર દ્વારા ચેતવણી અપાઈ છે કે કોરોનાથી સતત બચવા માટે ગાઈડલાઈનનો ઉપયોગ જરૂરી છે કારણ કે એન્ટીબોડી શરીરમાંથી ઘટે છે ત્યારે વાયરસ પુનઃ ત્રાટકી શકે છે We are taking the cutoff of about 100 days if reinfection occurs because that is what we have assumed as the life of the antibodies also 4 months is generally touted that the antibodies are persisting by some studies. So it is still work in progress and we will get back to you as soon as we have the results. હાલ તો દેશમાં સંક્રમણ ઘટ્યું પરંતુ સાવચેતી જરૂરી દેશમાં છેલ્લા 2 સપ્તાહમાં 10 લાખ કેસ વધ્યા છે જો કે 24 કલાકમાં પ્રકાશમાં આવનાર સંક્રમિતોની સરેરાશ સંખ્યા હવે 72 થી 74 હજારની વચ્ચે થઈ છે 2 સપ્તાહ પહેલા પ્રત્યેક દિવસે 90 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવતા હતા બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ કોરોના કાળમાં દેશની શાળાઓ અને કોલેજો પર તાળા લાગ્યા છે વિશ્વ બેંકે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે બિટેન ઓર બ્રોકન નામના અહેવાલમાં વિશ્વ બેંકે કહ્યું છે કે શાળા કોલેજ બંધ રહેવાથી ભારતને 40 અબજ ડોલરનું નુકસાન થશે
साथ ज ऑनलाइन एज्युकेशन थी बाळकों पर विपरीत असर पड़ी रही होवानुं पण अहेवालमां दावो करायो। वर्ल्ड बैंक ना बीटेन और ब्रोकन नामना अहवाल में घटस्फोट। कोरोना प्रभाव थी बंद स्कूलों थी भारत ने 400 अबज डॉलर नु नुकसान। साउथ एशिया ने शिक्षण बंद रहता 62.2 अबज डॉलर नु नुकसान। शालाओ चालू नहीं थाय तो थशे 88 अबज डॉलर नु नुकसान। कोरोना ना कारणे शालाओ बंद रही तेनाथी भारत ने 40 अबज डॉलर नु नुकसान थशे। दक्षिण एशिया में लगभग 62 अबज डॉलर नु नुकसान थशे। जो हजु शाळाओ चालू नहीं थाय तो कदाच नुकसानी 88 अबज डॉलर सुधी पहुंची जाए तो पण नवाई पामवा जेवू नहीं रहे। वर्ल्ड बैंक बीटेन और ब्रोकन नाम थी एक अहेवाल रजू कर्यो छे। आ अहेवाल में दावो थयो छे कि भारत में कोरोना ना कारणे स्टडी बंद छे, तेनाथी भारत ने 40 अबज डॉलर नु नुकसान थशे। साउथ एशियन देशों में शिक्षण बंद रहेवाथी 62.2 अबज डॉलर नु नुकसान थाय तेवो अंदाज बांधवामां आव्यो छे। जो हजु पण शाळाओ बंद रहेशे तो नुकसानीनो आंकड़ो 88 अबज डॉलर ने पार करी जशे। सौथी वधु नुकसान भारत ने थई रह्युं छे एवुं तारण अहेवालमां रजू करवामां आव्युं छे। शाळा कॉलेजो बंद रहेવાથી બાળકો પર ગંભીર અસર। લાખો વિદ્યાર્થીઓ છોડી શકે છે અભ્યાસ। ઓનલાઈન સ્ટડીમાં બાળકોને મુશ્કેલી। બાળકો નવું શીખતા નથી। જે આવડે છે પણ ભૂલી જાય એવી શક્યતા। વર્લ્ડ બેંકના બીટેન ઓર બ્રોકન અહેવાલમાં કહેવાયું છે કે શાળા કોલેજો બંધ રહેવાથી બાળકો પર પણ તેની ગંભીર અસરો પડી રહી છે। આ સાઉથ એશિયાના દેશોમાં પ્રાથમિક અને માધ્યમિક સ્તરે લગભગ 39 કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ સ્ટડી કરી રહ્યા છે। એમાંથી 55 લાખ વિદ્યાર્થીઓ હંમેશા માટે અભ્યાસ મૂકી દે એવી પણ દહેશત છે। અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે મોટાભાગના દેશોએ શિક્ષણ માટે સારા પગલાં ભર્યા છે, પરંતુ બાળકો ઓનલાઈન સ્ટડી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે એ પણ હકીકત છે। રિપોર્ટમાં એવી પણ ચિંતા વ્યક્ત કરાઈ છે કે શાળા કોલેજો બંધ છે એટલે બાળકો નવું શીખતા નથી, પરંતુ જે આવડે છે એ પણ ભૂલી જાય એવી શક્યતા છે। એ દિશામાં અલગ પ્રોજેક્ટ શરૂ કરવા શાળાઓએ વિચારવું જોઈએ એવું સૂચન કરાયું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ લોગ ઇન કરી શકો છો મંતવ્ય ન્યૂઝ.com પર। નમસ્કાર।